उठी गया था मैं। हाँ उठी गया कि माजे वेला वेला उठी गया। आजे ऑफिस में थोड़ा वधारे काम छे એટલા માટે મને પહેલા જવું પડશે। ક્યારે એવું હોય છે કે તમારી ઓફિસમાં થોડુંક કામ હોય? દરરોજ એક જ વાત, આજે મારે ઓફિસમાં વધુ કામ છે। હા એ પણ છે, પણ શું કરું, જો હું મોડો ઉઠું તો હા તને પૂજા કરતા ન જોઈ શકું। એ વાત સાચી છે, પણ મને બહુ જ ગમે છે કે જ્યારે હું પૂજા કરું ત્યારે તમે મારી સાથે જોડાઈ જાઓ છો। હા કેમ નહીં, મતલબ કે તું જે કંઈ પણ કરતી હોય એમાં મારે સાથે તો જોડાવું જ પડશે ને। હા લગ્ન કર્યા છે તો નિભાવવા તો પડશે ને। બિલકુલ, હું શું કહેતો હતો ગોપી કે મોડો આવીશ એવું ના કહેતા, જો હું પહેલાં જ કહી દઉં। તમે પછી દરરોજ આવું કરો છો, એક અઠવાડિયામાં 2-3 દિવસ તો એવા હોય જ છે કે જેમાં તમારે ઓફિસથી મોડું આવવાનું થાય, અને પછી તમે ના આવો ત્યાં સુધી મારે જાગીને બેસી રહેવાનું। હા એ વાત તો તારી સાચી, પણ આજે હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે વહેલા આવી જાઉં, પણ હું તો કંઈ બીજું જ કહેવા માગતો હતો, પણ શું તે મારી વાત ન સાંભળી? હા બોલો, શું કહેવા માગો છો? હું એમ કહેવા માગતો હતો ગોપી કે તું રોજે ઘરમાં સાડી શું કામ પહેરે છે? આ ડ્રેસ પણ પહેરી શકે ને? કેમ, મતલબ હું સાડીમાં સારી નથી લાગતી? અરે ના ના, હું એવું નથી કહેતો, સાડીમાં તો તું બહુ સુંદર લાગે છે ખરેખર, પણ આખો દિવસ તારે કામ કરવાનું હોય, આ ઘરમાં રહેવાનું હોય તો સાડી પહેરીને તને ફાવે છે? જો આદિત્ય, જ્યારે કોઈ પણ છોકરી કુંવારી હોય ને ત્યારે સાડી પહેરીને ના ફરતી હોય, એટલે થોડો સમય તો લાગે ફવડાવતા, પણ ઠીક છે હવે લગ્નને 3-4 વર્ષ થઈ ગયા છે, હવે આદત થઈ ગઈ છે મને। તું પણ છે ને ખરેખર કોઈની વાત માને એમ નથી। અરે એવું નથી, તમે મને કહો એ બધું મારે પણ માનવું જોઈએ, પણ કેવું છે ને કે તમારા વિચાર અને તમારા મમ્મીના વિચાર બહુ જ અલગ છે। જો તમે કહેશો તો હું તો સાડી નહીં પણ પહેરું, ડ્રેસ પહેરી લઈશ, પણ મમ્મીને આ વસ્તુ નહીં ગમે, કેમ કે તમને ખબર છે કે મમ્મી થોડા અલગ વિચારોવાળા છે, અને એમની વહુ જો ડ્રેસ પહેરીને ફરશે અને બાજુમાં એક પણ વખત ગંગાબા આવીને એવું કહેશે કે તમારી વહુ ડ્રેસ પહેરે છે, તો એ તો બાથી સહન નહીં જ થાય, એટલે હું સાડી પહેરું છું ને એ જ બરાબર છે। હા કંઈ વાંધો નહીં, તને જે ગમે ને એ પહેર, પણ હા હંમેશા ખુશ રહેજે, અને આ તું મમ્મીની વાત કરે છે આ સારું કહેવાય કે તું મમ્મીને ઓળખી ગઈ છે, પણ મમ્મી તને નથી ઓળખી શક્યા, ખરેખર તું ખૂબ જ ડાય અને સંસ્કારી છે। હા ભગવાનની પૂજા કરે છે ને એના ઉપરથી એક તારણ તો નીકળે જ છે કે ભગવાનને તને બહુ શક્તિ આપી છે। અરે ના, હું ડાય છું અને સંસ્કારી છું એવું નથી, પણ તમારી નજર સારી છે એટલે હું તમને ડાય દેખાઉં છું, બાકી હું એટલી પણ ડાય નથી। એ પણ છે, પણ હા હું નસીબવાળો તો કહેવાય છે, કારણ કે આવી પત્ની આ સમયમાં મળવી બહુ મુશ્કેલ છે, અને એ મારા નસીબમાં, વાહ ભગવાન વાહ, આભાર તમારો। તમે કંઈક સારા કર્મ કર્યા છે, અને મેં પણ, તમારાથી વધારે તો મારા સારા કર્મ હશે કે મને તમારા જેવા પતિ મળ્યા, કે જે પોતાની પત્નીનું આટલું ધ્યાન રાખે છે। આજના સમયમાં તમારા જેવા પતિ મળવા એ પણ મુશ્કેલ છે। અરે આ તો બધું સામે સામું આવે છે, માનવું પડે હા। હવે ગોપી આ પૂજા થઈ ગઈ હોય તો મને જરા ભૂખ પણ લાગી છે, અરે નાસ્તો હું તો ભૂલી જ ગઈ, આપણે બંને વાતોમાં જ્યારે ખોવાઈ જઈએ ને ત્યારે આખી રાત પણ નીકળી જાય છે, તો પછી સારું ચલો હું તમને ચા નાસ્તો બનાવી દઉં, તમે જાઓ। ચલો ચલો, લ્યો બા આરતી લઈ લો। યા આરતી અને દીવા કરવાથી કાંઈ નહીં થાય, એક કુલ દીપક લાવો, કુલ દીપક, આ દીપક તો 2 મિનિટમાં ઓલવાઈ જશે, ઓલો કુલ દીપક હશે ને તો કુલને તારશે, આમાં ટાઈમ નો બગાડો। બા કુળદેવીના દીવા કરશું તો કુળ દીપક પણ આવશે જ ને, તમે આરતી તો લઈ લો। લઈ લીધી। બા તમને મારાથી વાંધો શું છે, લોકો તો એવું ઈચ્છતા હોય કે એમના ઘરે એવી વહુ આવે કે જે ભક્તિભાવવાળી હોય, સંસ્કારી હોય, ધાર્મિક હોય,
અને તમે છો કે હું જ્યારે દીવાબત્તી કેવું કરું તમે મોઢું ચડાવીને જ બેઠા હોય. મને સમજાતું નથી કે તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો. જાણવું જ છે ને, તો જાણ આ પાછળ તને બધી વનસ્પતિ ઉગેલી દેખાય છે ને, એમાંનો એકાદ છોડ પણ જો ફળ ન આપી શકતો હોય ને તો એને મૂળમાંથી કાઢી નખાય. બસ એવું જ અહીંયા તારું છે. જ્યાં સુધી તું કુળ દીપક નહીં આપે ને ત્યાં સુધી મારું મોઢું તો હસતું નહીં જોવે તારી આમે. એટલામાં સમજી ગઈ હોય તો જા તારા કામ કર. બા, સંતાન આપવાની ઈચ્છા કઈ વહુની ના હોય, કઈ પત્ની એવી હોય કે જે એના ધણીને બાપનું સુખ આપવાના ઈચ્છતી હોય. હું પણ ઈચ્છું છું કે મારી કુખે સંતાન થાય અને તમારું મોઢું હસતું થાય. પણ બા, આ બધું મારા હાથમાં તો નથી ને, અને હજુ દિવસને ક્યાં દુકાળ પડ્યા છે. અમારા લગ્નને 3-4 વર્ષ તો થયા છે ખાલી. તમે જોજો, એક દિવસ મને પણ સંતાન થશે, હું પણ માં બનીશ અને તમે પણ દાદી બનશો. પછી છે ને, તમે આખો દિવસ એને રમાડવામાંથી જ નવરા નહીં થાવ, તો તમે મારી સાથે ઝઘડો કરશો ને. બસ ત્યારની વાત ત્યારે, એ છે ને એ બધાની હજી બહુ વાર લગાડીશ તું. મારે ત્યાં સુધી હસવું નથી ને તારે યારે બોલવું નથી, અને તારે મારી સામે બને ત્યાં સુધી આવવાનું જ નહીં. તું જા. બા, રસોઈ શું બનાવું? જે ખાવો એ બનાવો. તારા હાથની રસોઈમાં કાંઈ રસ ન હોય. મસ્કા મારવાના એકેય બાના એ ભૂલતી નથી. એને એમ કે રસોઈનું કહીશ ને એટલે બા હસશે ને બા વાત કરશે. મારી બલાથી મારો વંશ જોઈએ, મારે દાદી બનવું છે. મારી બધી આશાઓ પર આ પાણી ફેરવે છે. ઓહો હો હો હો, મહારાણી તો જો હજુ મસ્ત પલંગમાં બેઠા છીએ. આ રસોઈ કોણ બનાવશે એનું ભાન નથી તમને? ના, એવું કાંઈ નથી સુષ્માબેન, રસોઈ હું જ બનાવવાની છું. તો પછી કોની રાહ જુઓ છો? હા હા, ચલો બનાવી દઉં. શું ચલો બનાવી દઉં? તમને ખબર છે ને કે મને ટાઈમ ટુ ટાઈમ જમવા જોઈએ છે, અને હજુ સુધી તો કશું થયું પણ નથી. શું ચલો બનાવી દઉં? એક તો કોઈ દિવસ આ જમવાનું ટાઈમ પર નથી આપતી, અને સંતાને ટાઈમ પર નથી આપતી. આ તને પરણીને આવે કેટલો ટાઈમ થઈ ગયો? હા, એટલું ભાન નથી થતું કે ચલો આપણે ક્યાંક જઈએ, ટ્રીટમેન્ટ કરાવીએ, હોસ્પિટલ જઈએ? ના, બસ એને તો બસ ઘરમાં આરામ કરવો છે અને શાંતિ શાંતિ રહેવું છે. ખબર નહીં કયા ટાઈમે આ મારા ભાઈના લમણે લખાઈ ગઈ. સુષ્માબેન, તમે હું કેમ બોલો છો? તમને ખબર છે ને કે મને માતાજી પર પૂરો ભરોસો છે. અરે તમે જોજો, એક દિવસ તમે પણ ફઈબા બનશો અને તમારા ભાઈ એ પણ પપ્પા બનશે. શું છે સુષ્માબેન કે આ બધું આપણા હાથમાં નથી હોતું. અને રહી વાત રસોઈ નહીં તો આટલી નાની વાતમાં તમે ગુસ્સે થઈ ગયા? ચલો હું તમને બનાવી આપું છું. આ તો આપણે બધાએ મોડો નાસ્તો કર્યો હતો ને, તો મને થયું કે હું થોડું રૂમનું કામ પતાવી દઉં. એટલે તમે બધાએ કર્યો હતો, મેં નથી કર્યો નાસ્તો. એટલે ખબર છે ને કે મને ટાઈમ પર જમવા જોઈએ. જે દિવસે હું મોડા ઉઠું ને એ દિવસે હું નાસ્તો કરું છું, તો તમને એટલી ખબર નથી પડતી કે હમણાં ઉઠશે ને એટલે સીધી જમી જ લેશે. તોય બસ ખાવું હશે ખાશે, ના ખાવું હોય તો તેલવાળી થાય બસ. ના ના બેન, એવું જરાય નથી. મને થયું કે તમે પણ નાસ્તો કરશો. મેં તમારા માટે, તમને બ્રેડ બટર બહુ ભાવે છે ને, એ બનાવીને મૂક્યા છે. તમારે નાસ્તો કરવો હોય તો પહેલાં નાસ્તો કરી લો, પછી હું પાછું જમવાનું બનાવી આપું છું તમને. હા, એટલે તમને થોડી નિરાતે જમવા બનાવવાનો ટાઈમ મળે એમ ને. જો મારે કોઈ નાસ્તો નથી કરવો અને આ બ્રેડ બટર મારે નથી ખાવું. મને દાળ ભાત શાક રોટલી જ જોઈએ છે અને 1/2 કલાકમાં મને રેડી જોઈએ. બેન પણ બેન કશું નહીં, મારે બહાર જવું છે એટલે મને 1/2 કલાકમાં રેડી જોઈએ. એવું ના જાણું, ફટાફટ નીચે આવો અને જમવા બનાવવાની તૈયારી કરો. આ બધું રહેવા દો. સુષ્મા બેન અને બા, આ બંને હંમેશા મારી સાથે આવું વર્તન કેમ કરે છે? શું વાંધો હશે એમને મારાથી? જ્યારે જુઓ ત્યારે એક જ વાત, સંતાન નથી આપતી, સંતાન નથી આપતી. હવે આ સુષ્મા બેનના તો લગ્ન પણ નથી થયા, એમને હું કેમ સમજાવું કે આ બધું આપણા હાથમાં નથી હોતું? આ બધું તો જ્યારે મારી માતાજી ઈચ્છે ત્યારે જ થશે. કંઈ નહીં, એ તો નાદાન છે, બોલ્યા કરે.
ભાભી હા હા બસ આવે હા સુષ્મા બેન મમ્મી તમે આ ભાભીને કશું કહેતા કેમ નથી એક તો મારે જવાનું હતું મેં એમ કીધું તું કે મારે જમવું છે તો હજુ તો જમવાનું પણ રેડી નથી એમને ખબર નહીં પડતી કે મેં નાસ્તો નથી કર્યો તો પહેલા જમવાનું બનાવી દઉં તને તો આજે ગુસ્સો આવે જ ને મારે તો આ રોજનું થયું રોજ હવાર પડે ને એના નામની બળતરા આ શરીર કેવું હતું પઠ્ઠા જેવું ને અડધું થઈ ગયું છે એની બળતરામાં ને બળતરામાં તો કાઢી મૂકો ને આ બુંદિયાળીને શું કેમ રાખી મૂકી છે ઘરમાં એક તો સવાર સવારે એનું ડાચું જોવાનું અને આપણું મૂડ બગડે હું એમ કહું મમ્મી કે આ આપણા પેલા બાજુવાળા ભાભી જો એમને કેવા સરસ બે બે ટેણિયા છે અને આને આને તો કશું થતું જ નથી કેટલો સમય થઈ ગયો તો એને એમ નથી થતું કે ચલો આપણે બાળક લાવીએ કે મને પણ ઈચ્છા હોય કે નહીં ભત્રીજો રમાડવાની બસ ચૂપ જ બેસી રહો આ તમે બોલતા નથી ને એમાં જ એ ફાટ મારી ગઈ છે જે હોય હવે એ ઘરમાં આવી જ ગઈ છે તો આપણી પાસે બીજો કોઈ રસ્તો છે એનો આ છે ને તમે હાથે રહીને બગાડ્યું છે બધું કા આ મેં તમને કહ્યું હતું ને કે મારી પેલી બેનપણી હારે કરાવો એના લગ્ન અત્યારે તો સરસ તમને સંતાન પણ મળી ગયું હોત અને અત્યારે ખાટલે બેઠે બેઠે મસ્ત રમાડતા હોત તમે જો એને કેવું સરસ મસ્ત મજાનું બેબી થયું છે અને આ એક ગુંધિયાળી એલી હું જ્યારે એને જોવા ગઈ હતી ને ત્યારે એ તો ગામડાનું એનું ઘર કેવું હતું એ તને ખબર છે મને લાગ્યું કે બધું કામ કરતી હશે બધું શીખી ગઈ હશે પણ મને થોડી ખબર હતી કે એ આવી આવ હશે કામ કરશે જ નહીં અને બીજું એ જોવા ગઈ ત્યારે એ મને થોડી ખબર હતી કે એની કુક હાવ વાંઝણી હશે તો હું થોડું એની આરે કરું વાને કઈ વારી તમે રાજમહેલમાંથી ઉપાડીને લાયા છો તમે તો જાણે એવી વાત કરો કે જાણે બહુ મોટી અપ્સરા લઈને આયા છો આ ગામડાનું ભોતું તો લઈને આયા છો તમે એલી હું એની તો વાત કરું છું તું વળી કોણ જાણે કોની વાત કરે એ તારી બેનપણીની વાત નથી કરતી આ આપણે ઘરે ગુડાણી છે એની વાત કરું છપ્પર પગીની હારું થી હું જોવા ના આવી જોવા ગઈ હોત ને તો હું ત્યાં જ ના પાડી દેત કેમ તને ખબર પડી જાય કે એની કુક વાંઝણી છે કે આપે એવી છે કે ફળદ્રુપ છે એ તને ખબર પડી જાય ડાચું જોઈને તો ખબર પડે ને કે આને ઘરમાં લવાય કે ના લવાય આ મારો ભાઈ તો શું છે આ મારો ભાઈ તો હાવ ભોળો છે એને તો તમે ગમે એવી પેલી કાળી લાઈને મૂકી દેશો ને તો આઈ કહેશે હા મમ્મી સારી છે હું કરી લઈશ હાવ એવો નથી હો એને ગમતું હોય ને તો જ કરે અને આ તે કાંઈ દેખાવમાં થોડી કાંઈ ઓછી છે કોઈનાથી ઉતરે એવી છે પણ આપણે કહેવાય ને ધોળાત ગધેડાઈ હોય પણ અક્કલનો છાંટો ન હોય એને કરવું હું આ એવી છે અરે અક્કલનો છાંટો તો ઠીક પણ આ જો આ વાંજણી છે વાંજણી નથી છોકરા આપી શકતી આપણને એ હું કામની પછી એ ગમે એવી રૂડી રૂપાળી હોય કે ગમે એવી હોય બહાર છે ને મમ્મી તમને કોઈ એમ નહીં પૂછે કે તમારો દીકરો કેટલું કમાય છે પહેલાં એમ પૂછશે તમારા દીકરાને સંતાન કેટલા છે આ જ સવાલ બધા મને પૂછે છે હવે આ ઉંમરે તું એ બધું મને શીખવાડેશ અરે મારે તો ગામમાં બેહવું ઉઠવું એ અઘરું થઈ ગયું છે મંદિરે ન જાતી એના પાપે ન્યા જાવ ને એટલે તરત કે હે ગંગાબા હું છે વહુને કઈ હારા દાડા છે હું કહું મોઢું લટકી જાય મારું એટલે તો હું ક્યાંય જાતી નથી હું ભલીને મારું ઘર ભલું તમે નથી જાતા પણ મારે તો બધે જવું પડે ને મારે તો બધાને જવાબ આપવાના ને હવે કાયમ કર તાર બધાને જવાબ દેવા પડે બધા તને જોવે ને પૂછે એક બુરખો લઈ લે એટલે કોઈ ઓળખે જ નહીં તને કોઈ પૂછે જ નહીં એટલે હું બુરખો પહેરીને ફરું એમ કહેવા માંગો છો તમે પણ તું એમ કહે છે કે બધા જોવે ને પૂછે તો મારે શું કરવું એટલે આજે મેં જવાનું છોડ દીધું તો તું કંઈક એવું કર અરે આ કાલે પેલા બાજુમાં ભાભી રહ્યા ને હું એમના ટેણિયાને રમાડતી હતી ચોકલેટ આપતી હતી તો મને કે હા હા હવે તાર ભાભી નહીં કે મસ્ત મજાનો ટેણીઓ લાવી દે એટલે તને તો મજા પડી જાય હવે મારે શું કેવું આવડું મોઢું થઈ ગયું મારું ના ના તોય તને ન આવડ્યું એમ કહેવાય કે આ તમારા ટેણિયાને રમાડવાની પ્રેક્ટિસ કરું છું એટલે મારી ભાભીને આવે ને તો હું સારું રમાડી શકું એ હોઠ હાજા તો ઉત્તર જાજા દેતા શીખો ને બાકી તો આમાં તો કાંઈ ફરક પડવાનો નથી મમ્મી તમને ખબર છે કાલે આ મામીનો ફોન આવ્યો હતો હું કહેતા હતા મામી એ જ પૂછતા હતા પહેલાં તો ખબર અંતર પૂછ્યા મમ્મી કેમ છે ભાઈ કેમ છે ભાભી કેમ છે પહેલાં તો સારી સારી વાતો કરી પછી મેણા ટોણા મારવાનું ચાલુ શું થયું ભાભીને કંઈ છે કે નહીં કઈ ગુડ ન્યૂઝ છે કે નહીં શું કેવું મારે કહી દેવાનું હશે ને ત્યારે પેપરમાં આપશું જોઈ લેજો હવે એવું ઓકે પણ મમ્મી હું એવું બોલવા જાઉં ને પછી તું મને પાછું મને બોલે કે શું કેમ તે આવો જવાબ આપ્યો
બોલવાનું નહીં, સાંભળ્યા કરવાનું બધાનું. આ તો કહું શું તને, અને ગામને છે ને લગ્ન કરતા એનું વધારે હોય. એ કાંઈ છે, આવતા જતા આમ જોવે પેટમાં કાંઈ છે કાંઈ છે. અરે માવડીઓ, તમારું ઘર જોવો ને, મને ખબર જ છે. મારી એક તો બળતરા છે જ તે, એમાં પાછા બળતામાં ઘી હોમો છો બધાય ભેગા મળીને. હું છે ને હવે એનાથી થાકી ગઈ છું, સાચું કહું. હું તો કહું છું ને કે એને છે ને કાઢી મૂકો ઘરમાંથી. હા હા, કાઢી મૂકીએ, પણ કાઢી મૂકવા માટે કાંઈક તો કારણ જોઈએ. એ હું કે દાડાની વિચારું છું કે જો આપણે છે, બોલો આદિયો ક્યાં છે? નીચે છે, બોલો ને. હું એમ કહું, આપણે બે જણું મળીને એના પર એટલો જુલમ કરીએ કે એ થાકીને જતી રહી, પછી તો એ મારા આદિ માટે જો હું છોકરી લાવું એ વરમાં તો. તમારે નથી લાવવાની, હું લાવીશ. હવે તમે લાવશો ને તો બીજી પાછી આવી જ લાવશો, એટલે હું હોદીશ મારા ભાઈ માટે છોકરી મસ્ત. હા ભાઈ હા, હવે અમારી તો ઉંમર થઈ ગઈ, અમને કાંઈ દેખાય નહીં ને સમજાય નહીં. હારો હાલો, ટાઈમ જો તમે, હજુ એની બૂમ આવી નહીં આવે. ઈ એની બૂમ નહીં આવે, પણ એનું થઈ ગયું હશે. આ દાળના વઘારનું તને સુગંધ નો આવી, મને તો આવી. જા, થઈ ગયું હશે. જા, ઈ રોટલી જ કરતી હશે, ખાઈ લે જા. ને પણ જા તું. હે ભગવાન, કોનું કોનું સાંભળવું ને હું કરું, પણ હવે કંઈક રસ્તો કરવો પડશે. બહુ થયું.